રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કરાટે ટુર્નામેન્ટમાં રાજકોટની માનસી ગઢવીએ ગુજરાતનો ડંકો વગાડી દીધો છે. આ ટુર્નામેન્ટ રમવા તે અમદાવાદ આવી હતી, જ્યાં તેણે બિહારની પોતાની હરીફને હરાવીને ટુર્નામેન્ટમાં ત્રીજો નંબર મેળવ્યો હતો. આ ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં 7 દેશોના લોકો પણ જોડાયેલા હતા. માનસી ગઢવી અત્યાર સુધી અનેક સર્ટિફિકેટ, ટ્રોફી, 18 જેટલા ગોલ્ડ અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યા છે. દીકરીની આ સફળતાથી તેના આખા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ અંગે માનસી ગઢવીએ જણાવ્યું કે તે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે, છેલ્લા એક વર્ષથી કરાટે ક્લાસમાં જાય છે. તે અત્યાર સુધી ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ ઓપન, જ્યારે નેશનલ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂકી છે. આ સાથે જ દેશી ગાયના દૂધમાં કેટલી તાકાત છે તે તેણે સમગ્ર દેશને બતાવી દીધું છે. તેણે ભવિષ્ય અંગે જણાવ્યું કે તે એડવોકેટ બનવા માગે છે અને સેલ્ફ ડિફેન્સ માટે કરાટે રમે છે. આ સાથે જ તેણે અન્ય દીકરીઓને અપીલ કરતા સેલ્ફ ડિફેન્સની તાલીમ લેવા માટે પણ જણાવ્યું હતું. અને છેલ્લા એક વર્ષથી કરાટે ક્લાસમાં પણ જાઉં છું. આજથી લગીને ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, ઓપન ગુજરાત, નેશનલ અને ઇન્ટરનેશનલ જેવી ટુર્નામેન્ટોમાં ભાગ લીધેલ છે. માનસીબેન માટે તો કેને કે નાસ્તામાં સવારે બેન કઠોળું ખાય છે, વધારે એની પસંદગી દાળ ભાતમાં છે. અને મેન તો અમારે કેને કે બાળકો માટે જ મેં ગાય રાખેલી છે. દેશી ગાય છે, ગીર ગાય છે. અને ગાયનું દૂધ જ મેન કેને કે એક તાકાતનું કામ કરે છે, એક લોહીમાં શક્તિનું પ્રતિક કેને તો કે એ દૂધનું છે. એટલે બસ મારા બાળકો માટે હું આજ કરી રહી છું. કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ એજ્યુકેશનની સાથે સાથે તમામ પ્રકારની સહભ્યાસક પ્રવૃત્તિઓ કરાવે છે. બાળકોનું 360 ડિગ્રીના એંગલે ડેવલપમેન્ટ થાય એ કર્ણાવતી સ્કૂલનો હેતુ છે. તો બાળકોને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ અમારું છે કે જુદી જુદી ગેમ વિશે માહિતી આપવી, ખેલ મહાકુંભ હોય, કલા મહાકુંભ હોય એમાં પાર્ટિસિપેટ કરાવવા, અને સ્કૂલ તરફથી બાળકોને પૂરું પ્રોત્સાહન આપવું. તો આ પ્રકારનું પ્રોત્સાહન અમે લાસ્ટ યર આ વિદ્યાર્થિનીને આપેલું. અને જુદી જુદા પ્રકારના પ્રેક્ટિસ સેશન દરમિયાન અમને એવું લાગેલું કે આ બાળક એ આગળ વધશે ગઢવીબેન. તો એના માટે અમે ખાસ એના પેરેન્ટ્સ સાથે વાતચીત કરાવી અને જુદા જુદા કરાટેની જે કેમ્પ હોય એમાં એને પાર્ટિસિપેટ કરાવ્યા અને આ રીતે ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચેલ છે.